આજની આપણી ટેસ્ટી રેસીપી છે ભીંડી મસાલા. 500 ગ્રામ ભીંડા લીધા છે. સામગ્રીમાં જોઈશે 2 ટામેટા, ડુંગળી, લસણની 3 કળી લઈશું અને બસ આટલું જાદુ નાનું અને 1 મરચું, અને વધારે તીખું કરવું હોય તો તમારા સ્વાદ અનુસાર. ભીંડી મસાલા બનાવવા માટે આપણે ભીંડાને કંઈક અલગ રીતના કાપવાના છે. આ રીતના લાવો ભીંડા આ બાજુ. અને ભીંડા ભીંડાને બસ આ રીતના કાપવાના છે અને બી અલગ કરી દેવાના છે, જેથી ભીંડાનો ટેસ્ટ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. તમારે ભીંડાના બી રાખવા હોય તો તમે રાખી શકો છો, આ ઓપ્શનલ છે. ભીંડાને પહેલાં આપણે ફ્રાય કરીશું. ડુંગળી આવી ઝીણી સમારી લેવાની છે. લસણને કૂટી લઈશું. થોડી મહેનત કરવી પડે તો જ ખાવાનું ટેસ્ટી બને. આ શું કરો છો? રહીનો તડકો લગાવે છે. એ પ્લાન્ટ બનાવે છે. ઓકે. ટોમેટાને પ્યુરી કરી દઈશું. ટામેટાની આપણે પ્યુરી કરી દઈશું. પ્યુરી થઈ ગઈ, થોડુંક બાકી છે, જો એક વખત કરી દઈશું ગ્રાઇન્ડ. ઓકે, પ્રોપર પ્યુરી થઈ ગઈ છે. તો પ્રોપર પ્યુરી થઈ ગઈ છે આપણી. ટામેટાની, આદુ મરચાંની પેસ્ટ થઈ ગઈ છે. હવે આપણે આગળનું કામ કરીશું. ઓકે, હા, અને ચડી જાય પછી આપણે ભીંડી મસાલા કરીશું. આ ભીંડીમાંથી તેલ છૂટી ગયું છે, આપણે ગેસ બંધ કરી દઈશું અને આને 5-10 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું. મરચું, હળદર, દાણાજીરું, મીઠું, આ મસાલો આપણે રેડી કરી દીધો છે. ભીંડા સરસ ફ્રાય થઈ ગયા છે, આપણે એને સાઈડમાં કાઢી લઈશું. કેટલા ગ્રામ ભીંડા લીધા હતા આપણે? 500 ગ્રામ. 500, હા. એને કઢાઈમાં પાછું તેલ એડ કરીશું આપણે. તો આપણે વઘાર કરીશું એ જ કઢાઈમાં. બે દાણા થઈ નથી, બે લવિંગ ને એક મરી નાખી છે, તેજ પત્તા, લાલ મરચ, સૂકું લાલ મરચું. આપણે ડુંગળી નાખી દઈશું અંદર અને ડુંગળીને આપણે 10 મિનિટ સુધી ચડવા દઈશું. આપણે 1 કપ જેટલું દહીં લઈશું, એની અંદર આપણે કસૂરી મેથી નાખીશું. એનાથી ટેસ્ટ બહુ જ સરસ ક્રિએટ થાય છે. એને થોડું મિક્સ કરીને આપણે નાખી દઈશું. કસૂરી મેથી તમારે સ્વાદ અનુસાર વધતા ઓછું કરી શકો છો. આપણે અંદર ધાણાજીરું પાવડર નાખ્યો છે અંદર, અને થોડો ચપટી ગરમ મસાલો.
આદુ મરચાની લસણની પેસ્ટ નાખી આપણે ને 10 મિનિટ આખું એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી કરવા દેવાનું. આમાં હિંગ નાખી દીધી છે આપણે, અને જો તમારે વઘારમાં નાખવું હોય તો વઘારમાં નાખાય, આપણે દહીંમાં નાખી દીધું છે. તો આ ભીંડી મસાલામાં થોડી મહેનત છે, મેં નથી કરી, મહેનત રશ્મિએ કરી છે. તો ઘણી બધી મહેનત છે, પણ મહેનત કરશો તો એનું ફળ બહુ સારું મળશે. એને બરાબર હલાઈ દેવાનું છે સોફ્ટ થાય ત્યાં સુધી. આપણે ટેમેટો પ્યોરી નાખી દઈશું એની અંદર. થોડું પાણી એડ કરી દઈશ. તેલ છોડે ને ત્યાં સુધી થવા દેવા. ઓકે, હવે આને પ્રોપર આપણે શેકવા દઈશું. આપણે આને પ્રોપર જે તેલ છૂટે નહીં ત્યાં સુધી આપણે થવા દઈશું, 5-6 મિનિટ, જેટલા મિનિટ થતું હોય એટલા મિનિટ. તો ચલો એ ઝઘડો બધી છોકરનો જે ચાલુ જ છે રેન્ડમલી. વચ્ચે વચ્ચે કામ કરતા કરતા અમારે આ બધું પણ સોલ્વ કરવું પડે છે. આપણે એક વાર જોઈ લઈશું. સ્વાદ અનુસાર મીઠું નાખ્યું, હળદર. હું વધારે નાખું છું હેલ્થ માટે સારી ને, એટલે તમારે જેટલી નાખ્યું એટલી નાખા. મરચું તમારે જેટલું તીખું રાખવું હોય એ પ્રમાણે. પાછો અને 5-1 મિનિટ ઢાંકી દેવું. એકદમ ચડી જાય ને પછી આપણે ભીંડા નાખીએ. તો ડ્રાયર છે, તેલ નથી નીકળ્યું અને તેલ બળે નહીં, બળે નહીં એનું ધ્યાન રાખવાનું. અને તેલ છૂટે નહીં ત્યાં સુધી હજુ પકવવા દઈશું આપણાને. મરચા સ્ટોર કરવાનો તો મેં તમને વિડીયો બતાવ્યો હતો, આપણે પાછા સ્ટોર કરવાના છે. મસાલો ચડી ગયો છે, આપણે ભીંડા નાખી દઈશું. આપણે ભજીયા તૈયાર કર્યા છે. ઠંડુ થવા દઈશું, પછી આપણે જે દહીંનું મિક્સર નાખ્યું હતું એ પછી નાખીશું આપણે પાછું ઢાંકીને. તો રેડી છે આપણા ભીંડી મસાલા. આની અંદર દહીંનું મિક્સર નાખી દીધું છે. તે વખતે હું લૂડો રમતી હતી. તો રેડી થઈ ગયું છે આપણો ભીંડી મસાલા. ક્યાં ક્યાં મસ્ત બનાય સબ્જી, ક્યાં બાત હૈ. તો મસાલા ભીંડી રેડી છે. ત
તમે ઘરે બનાવો છો હોટલ કરતાં પણ બહુ જ સરસ ટેસ્ટ આવ્યો છે, હેલ્ધી બી છે. દહીં નાખેલું હોય ને અંદર?